सदानन्दाम्भोधिः स्मितारुचिरपूर्णेन्दुवदन प्रफुल्लम्भो जन्मच्छदसदृश शोभाक्षियुगल कृपापरावार श्रितसकलजीवति सुखदो महाश्रेयो मूर्ति जयति स हि नारायनमुनि वर्निवेशरमणीयदर्शनम् मन्दहासरुचिरात्नाम्बुजं पूजितं सुरनरोतमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ઓમ શ્રી પૂર્ણ નમો બોલો શ્રી સ્વામિનારાયણ સ્વામી નારાયણ ભગવાન કૃષ્ણ મહારા ગણશ્યામ મહારાજની બધા ભક્તોને ખૂબ એથી જય સ્વામિનારાયણ નારાયણ સદગુરુ આધારંદ સ્વામી શ્રી હરિચરિત્ર સાગર ગ્રંથની અંદર પૂર્ત ત્રણ અને તરંગ અઢાર એની અંદર છેલ્લે એમ કથા લખે છે અને મુક્તાનંદ સ્વામી ઉત્તમ રાજાને આ કથા સંભળાવે છે કે માંગરોળની અંદર શ્રીજી મહારાજે પુરાતાની જે વાવ હતી એને ખોદાવાનું કામ શરૂ કર્યું છે સંતો અને ભક્તોને સેવામાં જોડ્યા છે સંતો જ્યારે સેવા કરતા એ જોઈને ભગવાન પણ પ્રેમ મગન થઈને સંતો ભક્તોની સાથે માથા ઉપર ધોળના તગારાઓ લેતા અને કોઈ પણ પ્રકારનું માન ભગવાન રાખતા નહીં કારણ કે સામાન્ય માણસો જોડે આખા સંપ્રદાયની ધર્મધુરા જે સંભાળતો હોય એ સેવામાં જોડાઈ જાય તો એક આશ્ચર્ય લાગે ને કોઈ સ્થાને બેઠેલું વ્યક્તિત્વ હોય એ જ્યારે સત્સંગની અંદર નાનામાં નાના ભક્તો વાસન ધોવાની પોતા મારવાની સંડાસ બાથરૂમ સાફ કરવાની સેવા કરતા હોય એમાં જાય તો આશ્ચર્ય દરેકને આ તો સ્વયં ભગવાન છે અને તોય પાછા સંતો ભક્તો સાથે સેવામાં જોડાઈ ગયા આ જોઈને આધારાનંદ સ્વામી કે અનેક જીવોના આની અંદર કલ્યાણ સમાયેલા છે આગળ આવે સ્વામી લખે છે અને મુક્તાનંદ સ્વામી કહે છે આપે શ્રી હરી વર્તત ભાતી માન નહીં અંગ કો જ જો શોભ નિયમ કાવત જે હા જો શોભ નિયમ કાવત જે હા પ્રથમ રખત જો આ પે તે પ્રથમ રખત જો આપે તે માગે સો સંત તે શ્રદ્ધા લાઈ તબ તિન કો દેવે હર ખાઈ સંત હરિજન કો હિત કેજો બાતા સંતરી જનકો હિત કેજો બિનુ પૂછે પત્ર લિખત સાક્ષાતા બિનુ પૂછે પત્ર લિખત સાક્ષાતા સ્વયં શ્રીહરિ એ રીતે વર્તા હતા કે તેઓ કોઈ પણ જાતનું માન રાખતા નહીં જે જે સારા શુભ નિયમો કહેવાય તે બધાને પહેલાં પોતે પાડતા હતા જે ગઈકાલે વાત આવી હતી તમે ઘરમાં વડીલ છો તમે ઘરની અંદર આદર્શ છો તમે તમારા પરિવારોમાં કે કોઈ પણ જગ્યાએ કોઈકને કંઈક શીખવાડવા માગો છો તો સૌ પ્રથમ તમે પોતે એ ક્રિયાને કરતા થાવ તમે સવારે દસ વાગે ઉઠો અને છોકરાને એમ કહો છ વાગે ઉઠવું જોઈએ તો એને ગળા હેઠે નહીં ઉતરે પણ તમે ચાર વાગે ઉઠતા હશો અને છોકરાને કહેશો કે છ વાગે ઉઠવું જોઈએ તેને ગળા હેઠે ઉતરશે ગુરુજી ઘણી વખત કે હું એક હાથ ઊંચો ચાલું ને ત્યારે તમે બધા એક વેત ઊંચા હાલો સમજાય છે ગુરુ એક હાથ ઊંચા ચાલે ત્યારે શિષ્ય એક વેત ઊંચો ચાલે અને ગુરુજી કે જો હું એક વેત ઊંચો થઉં ને તો તમે એક આંગળી ઊંચા ના થાવ મોટાને વધારે થાવદિત બનવા વાળા કરતા બનાવવા વાળાને દાખલો વધારે મહારાજ પોતે કરતા અને પછી પડાવતા જે આપણને શીખવાડે છે કે તમે પહેલાં કરો અને પછી બીજાને કરવા માટેનો ઉપદેશ આપો સાધુ કોઈ વસ્તુને માગે તો તરત શ્રદ્ધાથી મગાવીને હરખથી આપતા કોઈ સાધુએ કોઈ વસ્તુ માગી હોય તો મહારાજ તરત એ વસ્તુને મગાવી આપતા હરખથી મગાવે પણ પાછા જોયા કરે કે મારા સંતો ભક્તોમાં બગાડતો નથી આવતો ને એવું જોવે અને લાગે કે મારા સાધુમાન મારા ભક્તોમાં કોઈ જગ્યાએ બગાડ દેખાય છે તો સંતો અને હરિભક્તોનું હિત જે બાબતમાં દેખાય તેને વગર પૂછે પત્ર લખીને સ્વયં તેમને જણાવી દેતા મહારાજને લાગે કે આ જગ્યાએ ઢીલું પડવા આવ્યું છે એટલે તરત પત્ર લખે મહારાજે પોતે મનુષ્ય આકારે આ પૃથ્વી ઉપર હતા ત્યારે આખો મહારાજનો પત્રનો આટલો મોટો ચોપડો છે કે જે મહારાજે પત્રો લખેલા સંતો ઉપર ભક્તો ઉપર એ પત્રની અંદર મહારાજ ચેતવી દે કે મારા સંતો મારા ભક્તોએ અત્યારે અમે આવું પ્રકરણ ફેરવ્યું છે તો આવે આવી રીતે રહેવાનું છે પરમહંસો બધાય ભેગા ફરતા હોય પછી મહારાજને લાગે કે માન સન્માન બહુ મળે સંતોને અને આની અંદરથી કંઈક સંતોની વૃત્તિ ફરે એમ છે તો મહારાજ પત્ર લખીને જણાવે કે સંતોને જે જગ્યાએ માન સન્માનનો યોગ બહુ થાય ત્યાંથી બીજે ગામ જતું રહેવું આવો પત્ર લખે પ્રકરણ ફેરવ્યું તો સંતો ગયા હોય એક ગામમાં રહ્યા એક ગામ કુસંગી છે સત્સંગી નથી સંતો ન્યા સંતોનું વર્તન જોઈને જીવન જોઈને એક મહિને હરિભગત થયા હોય બધા પછી બધા સ્વામી સ્વામી કરતા આવે ને દંડવટ કરવા આવે ને એટલે સંતોને ગામ છોડવાનું આપણે છોડીએ આટલી મહેનત કરી માંડ માંડ હરિભક્તો થયા સુખ થયું એક મહિનાથી ભૂખ્યા રહેતા હવે રસોઈઓ આવીને ગામ છોડી દેવાનું છોડી દેવાનું પત્ર મહારાજે લખ્યો એવા મહારાજ પત્રો સંતો ભક્તોને ચેતવવા માટે સંતો ભક્તોને નિયમમાં રખાવવા માટે લખતા હિત વિચારીને સંતો ભક્તો પૂછે કે ના પૂછે પણ સામેથી જ કહેતા ઘરની અંદર જે વડીલ હોય કુટુંબ પરિવારમાં જે વડીલ હોય કોઈ મંડળ હોય એમાં જે ગુરુસ્થાને હોય એવા પુરુષોએ પોતાના અનુગામી પોતાના અનુયાયી વર્ગને વગર પૂછે એના હિતની વાત કડવી હોય તો પણ કહેવી જોઈએ એને ચેતવવા જોઈએ એને પત્ર લખીને ઉપદેશ આપીને કહીને કહેવું જ જોઈએ પૂજ્ય બાદ ગુરુજી આફ્રિકા હતા બે હજાર ને ની સાલમાં આફ્રિકા હતા અને ગુરુજીને એ વખતે કોઈ ગમે ત્યાં સંતો એક મંદિરની અંદર ભેગા હશે ને બીજા સંતો પણ ભેગા થયા અને જે બીજું મંડળ હતું એ મંડળની અંદર અમુક ક્રિયામાં કોઈક જગ્યાએ ફેર પડી ગયેલો ક્રિયા એટલે કેવી પગ ધોવાની હાથ ધોવાની એઠું ચોખ્ખું આવી કોઈક ક્રિયામાં ફેર પડ્યો એ ફેર પેલું પંદર વીસ દિવસ પચીસ દિવસ સુધી ભેગા રહેવાનું થયું આપણા સંતોને બધાને સાથે એટલે આપણા સંતોમાં પણ થોડો થોડો એની અસર થવા લાગી હતું કંઈ મોટું નહીં કોઈ એવા મોટા સ્ત્રી ધનનો નિયમ તૂટે એવું કાંઈ નહોતું પણ સૂક્ષ્મ ક્રિયાઓ કે જેમ કે આજે અમે સોડે હોઈએ તો આ કાર્પેટ ઉપર નથી આવતા આપણે કાર્પેટને ગુરુજીના આજ્ઞાથી બોળે ગણીએ છીએ રાંધેલું અનાજ હોય તો એ લઈને આપણે અમે સંતો રાંધેલું અનાજ લઈને આ કાર્પેટ ઉપર ના આવીએ આવીએ એટલે તમારો ટચ થઈ ગયો કહેવાય પછી એ અનાજ અમારે કામ ના લાગે રાંધેલું એ પૂજ્યપાદ ગુરુજીએ એવો નિયમ રાખ્યો તો આપણે એવી રીતે રાખીએ છીએ પણ કોઈના સદગુરુ એને જમીન ગણતા હોય આ દેશ પ્રમાણે તો એ રાંધેલું ઓનલાઈન કાર્પેટ ઉપર આવે એને જમીન ગણે છે એમની માટે બરાબર છે પણ આપણને આપણા સદગુરુએ જે આજ્ઞા કરી એ બરાબર છે હવે એવું કંઈક થોડો ઘણો કંઈક એવો ફેર ક્રિયામાં પડી ગયો ગુરુજીએ ત્યાંથી પત્ર લખ્યો જેટલી જગ્યાએ સંસ્થામાં જ્યાં જ્યાં આપણે ગુરુજીના એટલે આપણા મંડળના સંતો હતા ત્યાં બધી જગ્યાએ ગુરુજીએ પત્ર લખ્યો કે તમે મારા છો એટલે તમારા હિતને અર્થે આ વાત લખું છું એ વાતમાં શું પત્રમાં લખેલું તમને કહું ટોયલેટ જઈને હાથ કેવી રીતે ધોવા સાંભળજો એમાં એવો ઉપદેશ નહીં કે તમે સ્ત્રી ધનના ત્યાગી રહેજો તે એ તો હતી એ તો બધું હતું જ પણ કેવો ઉપદેશ લખેલો કે તમે ક્યારેય હાલતા ચાલતા કશું ખવાય ના જાય ઊભા ઉભા પાણી ના પીવાય હાથ ધો તો મહારાજ આવી રીતે આમ હાથને ઘસી ઘસીને આંગળીઓ ઘસીને સત્તર વખત હાથ ધોતા કાંડા સુધી હાથ ધોતા આવી રીતે હાથ ધોજો પગ આવી રીતે ધોજો કોઈની ક્રિયા જોઈને ઊંધારવાડે ના ચડતા આવા શબ્દો લખ્યા હતા કોઈકનું ઉતરતું વર્તન જોઈ આપણે જ્યારે ઊંધારવાડે ચડીએ ત્યારે એ જોઈને મને દુઃખ થાય છે હવે થયું હશે કોઈ એક કે બે ને જ કંઈક ફેર પડી ગયો હશે બહુ મોટો નહીં થોડોક પણ ગુરુજીને એમ થયું કે આ જે મારી રૂચિ જે છે ક્રિયાની જેટલી ચોખ્ખાઈ ગુરુજી બહુ જ હુગાળા સ્વભાવવાળા છે બહુ જ પવિત્રતા અને ચોખ્ખાઈમાં એટલું બધું માને ગુરુજીનો એટલો બધો એની અંદર સ્વભાવ એટલો બધો પેલો કે હુગાળો સ્વભાવ એટલો બધો છે કે ના પૂછો વાત ફોન હોય ને ફોન એ ફોન જો કોઈકને દીધો હોય ક્યારેક ગરીબ ભગત હોય હવે એને બહુ કઈ જ્ઞાન હોય નહીં કંઈક એઠા હાથે ફોન પકડી લીધો હોય ગુરુજીનો ગુરુજી જે સમય કરવા કોકની સાથે વાત કરતા હોય આપી દીધો હોય ઓલાને કંઈ ખબર હોય નહીં તો ગુરુજી ફોન હોય ને તો ગમે એવો ફોન હોય તો પાણી નાખે એવું એટલો હું ગાળો સ્વભાવ એ રીતે જ રહ્યા હોય એ રીતે રહ્યા હોય એટલે એને બિલકુલ અપવિત્રતા ગમે નહીં અને મારા જે કહ્યું દેવ જેવો થાય ત્યારે દેવ સેવાને અંગીકાર કરે એટલે જ ગુરુજીના હાથ નીચે તૈયાર થયેલા રણછોડ ભગત એમને પણ એવી એટલે ગુરુજી માટે તૈયાર કરવું હોય કે ગુરુજીની રૂમ તૈયાર કરવી કે બાથરૂમ તૈયાર કરવું છે તો રણછોડ ભગતને જ મોકલવા પડે અમારે જેવા જે ફેલ જ થઈએ બહાર આવીએ તો ક્રિયાની પવિત્રતા એવો પત્ર અમને લખેલો પગ કેમ ધોવા અને હાથ કેમ ધોવા કોઈને આશ્ચર્ય લાગે હું સંતો વીવી વર્ષ આધુર્યા હાથ પગ ધોતા નહીં આવડતા હોય આવડે જ છે પણ ક્યારેક ગુરુજી કે આ બંધ બાથરૂમમાં સ્નાન કરવાનું થઈ જાય આમ તો સંતો અમારે ખુલ્લામાં જ નાતા હોય પણ હવે વિદેશોમાં હોય તો બંધ બાથરૂમો થઈ ગયા તો બંધ બાથરૂમમાં સ્નાન કરવાનું થાય તો એ નળ ઉટકવા પડે આ ઉટકવું પડે પગ ધોવા પડે આ રીતે ધોવા પડે ઉતાવળ ક્યારેક હોય તો આમ ફટફટ ફટફટ દસ વખત હાથ પાવડર નાખ્યો માટી નાખીને નીકળી જઈએ તો એવું ના થાય એનું ધ્યાન રાખજો દૂધ તેલ ઘી ગમેટો ફિલ્ટર આવે પણ એને ગાળ્યા વિના ક્યારેય વાપરશો નહીં ગળનાથી ગાળ જોજ કેમ હવે એવી નાની નાની ટકોર વી વર્ષ આધુર એની પર પાછો પત્ર લખીને જણાવવાનું એનું કારણ એક જ મહારાજ અને મોટા પુરુષો

નિરાકારના મહારાજ કે આજે અમે તો જાણવાને અર્થે ફક્ત ગ્રંથ વાંચ્યા અને મહારાજ ઉદાસ થઈ ગયા મહારાજની આંખમાંથી આંસુડા પડવા લાગ્યા પાગનો પેગ છૂટી ગયેલો હતો સભા ઉદાસ થઈ ગઈ કોઈ મહારાજની નજીક જઈ ના શકે આખી સભા સુનકાર થઈ ગઈ મધ્ય ઓગણીસમાં વાંચજો અને પછી મહારાજે કીધું લાવો એક પત્ર લખીએ કે જેનાથી સંતો ભક્તોને ક્યારે ઉપાસનામાં ફેર ના પડે મધ્યનું ઓગણીસમો જેની સાબિતી છે મહારાજે પેલા નિરાકારના ગ્રંથ ખાલી જાણવા માટે વાંચ્યા ને મહારાજને દુઃખ થઈ ગયું કે ભગવાનના આકારનું આમ ખંડન કરે છે મહારાજે આકારનું ખંડન ન થાય એટલે ભગવાન સાકાર છે એવું પ્રતિપાદન કરતો સંતો ભક્તોને ચેતવતો પત્ર તરત જ લખ્યો છે મધ્યના ઓગણીસમાં જ પત્ર લખ્યો છે એવા પત્રો મહારાજ બહુ લખાવતા મુમુક્ષુને નિત્ય હાકલા પડકારા કરનારા જોઈએ ગુનાતીતાન સ્વામી કે નહી તો જેમ વાઘ બકરાને ઉપાડી જાય ને એમ માયા છે ને એ આ સત્સંગમાંથી ઉપાડી જાય પણ રોજ કોક હાકલા પડકારા કરનારું હોય તો જીવ જાગતો રહે પત્ર દ્વારા મહારાજ હાકલા પડકારા કરતા શ્રી હરી સ્વયં નિર્માણી થઈને સૌનું પરમ કલ્યાણ ચાહતા હતા પોતે પોતાના મનમાં જેવું ચિંતવતા હતા તેવું આખા બ્રહ્માંડમાં થતું હતું છતાં મનમાં તેનો કાંઈ જ ગર્વ રાખતા નહીં પોતામાં અનંત સામર્થ્ય હોવા છતાં તેને છુપાવી રાખતા બ્રહ્માંડની અંદર જે ધારે કરી વાળા મહારાજ પોતાના સામર્થ્યને છુપાવી રાખતા વચનામૃતની અંદર બહુ સરસ દ્રષ્ટાંત દીધું છે કે ભગવાન કેવું સામર્થ્ય છુપાવી રાખે છે તો કે કીડી હોય કીડી એ કીડીનો પગ હોય કલ્પના કરો એ પગ કેટલો જાડો અને કેટલો લાંબો અને કેટલો પાતળો કોઈ એની કલ્પના થાય એ પગ કીડીનો પગ અને એમાં વાગેલો કાંટો કીડીના પગમાં વાગેલો કાંટો અને કાંટાને કાઢવા માટેની સોય કીડીના પગમાંથી કાંટો કાઢવા માટે વપરાતી સોય અને એ સોયનો જે અગ્ર ભાગ એ કેટલો હોય એટલું ઐશ્વર્ય ભગવાન પોતાના મૂળ ઐશ્વર્યમાંથી એટલું જ ઐશ્વર્ય લઈને આ પૃથ્વી ઉપર પ્રગટ થાય છે આપણે જે કહીએ ને કે મહારાજે આવો ચમત્કાર બતાવ્યો મહારાજે આવી લીલા કરી ઓહ મહારાજે આવું અચરચકારી ચરિત્ર કર્યું એ જે આપણે ગાઈએ છીએ ને બધા ચરિત્રો એ તો ફક્ત કીડીના પગમાં વાગેલા કાંટાને કાઢવા માટેની સોયના અગ્રભાગ જેટલું જ મહારાજનું ઐશ્વર્ય છે આ જેટલા ગ્રંથો રચાયેલા છે હરિચરિત્રનું સાગર હોય હરિલામૃત હોય ભક્ત ચિંતામણી હોય કે બીજા ચરિત્રોના ગ્રંથો હોય એ તમામ ચરિત્રોમાં ભગવાન સ્વામિનારાયણનું જે ઐશ્વર્ય બતાવેલું લખેલું કીધેલું છે એ તો ફક્ત સોય કીડીના પગ સોય આપણી નહીં કીડીના પગને કાંટા કાઢવા માટેની સોયનો અગ્ર ભાગ એટલું જ ઐશ્વર્ય છે એમાંથી આટલા ગ્રંથો થયા તો વિચારને કલ્પના કરો કે જો મહારાજનું જે મૂળ સ્વરૂપ મૂળ ઐશ્વર્ય છે એ ઐશ્વર્ય જો હોય આ જીવ જીરવી પણ ના શકે આપણી કલ્પનાથી બહારની વાત છે એવા મોટા છો મહારાજ જીવન જાણો છો તે મળ્યા છો મને આજ જીવન જાણો છો ક્યાંય ને ક્યાં તમે જીવન જાનો છો તો કૃપા કૃપા કરી છે તમે તમે જીવન એવા મોટા મહારાજ મળ્યા છે એવા મોટા મહારાજ પોતાનું સામર્થ્ય છુપાવીને વર્તે છે એક સૂર્યના તેજને સહન કરવાની શક્તિ જો કોઈ મનુષ્યમાં નથી હોતી તો પરમાત્મા શ્રીહરિના એક રૂમમાં તો અનંત સૂર્યોનું તેજ રહ્યું છે એક સૂર્ય આટલો દૂર છે તો આપણે એની આમ બપોરના વાગે હોય આકાશમાં અને કલાક જોવું હોય તો અરે કલાક જવા તો દસ મિનિટ એક મિનિટ એ મધ્યાહન કાળના મિનિટ એટલો દૂર છે કેટલું દૂર છે કે આ સૃષ્ટિ હળગી નથી જતી એકદમ એક્ઝેક્ટ જગ્યાએ સૂર્યને પૃથ્વીને ગોઠવેલા છે છતાંય પણ સૂર્ય વિના ન ચાલે પણ જો સૂર્યની હામે એક કે બે મિનિટ કોઈ જોવે જોઈ ન શકાય તો અનંત કોટી સૂર્યનું તેજ ભગવાનના નહીં મુક્તના એક રોમમાં છે અક્ષરધામના મુક્તના એક રોમમાં અનંત કોટી સૂર્યનું તેજ છે એ પાછા કયા મુક્ત કનિષ્ઠ છેલ્લી લાઈનમાં બેઠેલા મુક્તનું તેજ એક રોમમાં કરોડ સૂર્યનું અને એવા કરોડો કનિષ્ઠ મુક્તોનું તેજ ભેગું કરો ને એ એની આગલી લાઈનમાં બેઠેલા મુક્તો છે એના એક જ રોમમાં હમાઈ જાય એટલું તેજ એમાં છે એવા કરોડો મુક્તોનું તેજ ભેગું કરો ને એની એક આગલી લાઈન છે સ ઉત્તમ સવિકલ્પ નિશ્ચયવાળા એના એક રોમમાં હમાઈ જાય એવા કરોડો મુક્તોનું તેજ ભેગું કરો ને એ પાછા કનિષ્ઠ નિર્વિકલ્પવાળા એના એક રોમમાં હમાઈ જાય એવા કરોડોનું ભેગું કરો ને એક મધ્યમ નિરકલ્પવાળા એના એક રોમમાં સમાઈ જાય એવા કરોડોનું ભેગું કરો ને તે જ એ ઉત્તમ નિરકલ્પ નિશ્ચયવાળા એક મુક્તના રોમમાં હમાઈ જાય સૂર્ય તો ગણવાના જ નથી આવે અને એવા કરોડો ઉત્તમ નિરકલ્પ નિશ્ચયવાળા મુક્તોનું તેજ ઐશ્વર્યને બળ ભેગું કરો એ ભગવાન સ્વામિનારાયણના એક રોમના કરોડમાં ભાગમાં સમાઈ જાય એક રોમમાં નહીં એક રોમના કરોડમાં ભાગમાં સમાઈ જાય આવે એ મહારાજનું તેજ આ જીવ કેમ જીરવી શકે કલ્પના કરો એ ભગવાનને આપણા માટે કેટલું નાનું થવું પડતું હશે કેટલું નાનું થવું પડતું હશે કેટલું સાધારણ થવું પડતું હશે આ જ ભગવાનનો દાસત્વ ભાવ એટલે જ ગઈકાલ મેં કીધું હતું કે જ્યાં આગળ ભાવ નથી એ સ્વયં મહારાજ જ છે કારણ કે ભગવાન અહમ શૂન્ય છે જે અહમ શૂન્ય છે એની અંદર સ્વયં મહારાજનો નિવાસ થાય છે બહુ સરસ અમદાવાદના નારાયણ મામાનું સૂત્ર છે લગભગ મને ખ્યાલ છે ત્યાં સુધી કારણ કે ડિવાઇન મિશનમાં જ વાંચેલું છે જ્યાં હું છે ત્યાં હું નથી અને જ્યાં હું નથી ત્યાં હું છું જ્યાં હું છે ત્યાં હું નથી સમજાય છે પેલો હું કોના માટે અહમ માટે ત્યાં અહમ નથી ત્યાં હું નથી એટલે જ્યાં હું છે ત્યાં હું નથી જ્યાં હું નથી ત્યાં હું છે ભગવાન એવા છે નિર્માણી છે એટલે ત્યાં રહે છે આવડા મોટા ભગવાન આ પૃથ્વી પર આપણા જેવા થયા અને મહારાજે એવા થયા મોટા મુક્તો એવા થયા છે ને અક્ષરધામના મુક્તો આ પૃથ્વી ઉપર આવ્યા છે તો એ આપણા જેવા થયા સાધારણ થયા જેની રુચિ સાવ જુદી છે એ મુક્તોને ફક્ત મૂર્તિ જ ગમે છે અને આપણને આ લોકના ભોગ ગમે છે આપણને આ લોકમાં રહેવું ગમે છે એ મુક્તોને ધામમાં રહેવું ગમે છે એને ભગવાન ભેડા ગમે છે આપણને વિષય ભેગા ગમે છે એ ત્રિગુણાતી જ છે એ આત્મા રૂપ વર્તે છે આપણે રૂપ વર્તે છે એ છે છે આપણે દેહાભિમાની એ ભગવત પ્રેમી છે આપણે વિષય પ્રેમી છે બેયના આશયો હાવ નોખા બેયના સ્વભાવો હાવ નોખા અને બેયની રુચિ રૂચિ હાવ નોખી છતાંય પણ એ મહાપુરુષો એ મુક્તો કૃપા કરીને ભગવાનની આજ્ઞાથી આ પૃથ્વી ઉપર આવી ત્રિગુણાતી હતા એ ત્રિગુણાત્મક થયા જે મુક્ત ભાવવાળા હતા એ દેહ ભાવવાળા થયા જે આત્મા ભાવે વર્તવા વાળા હતા એને બાહ્ય દ્રષ્ટિએ વર્તીને દેહ ભાવ બતાવ્યા ક્યારેક બીમારી બતાવી ક્યારેક શરીરમાં કડતર બતાવ્યું ક્યારેક કોઈક જગ્યાએ આકડા બાકડા થઈ ગયો એવું બતાવ્યું આવું બતાવે છે આ બધું જ કરે છે કોના માટે આપણી ભેગા ભળવા માટે કે આ સમુદાયમાં ભળીએ આમાં ભળી અને જાડ કાતરની માછલી જેમ પેલી માછલીઓ ફસાઈ હોય તો ઝાડ કાતરની માછલી જાણી જોઈને જાડીમાં ફસાય અને એને તો બહાર નીકળતા કેટલી વાર લાગે એના તો દાંત જ એવા છે જાડી કાપી નાખવાની પણ બસો પાંચસો માછલા ફસાયા હોય ને જાડીમાં એને ઝાડ કાતરની માછલી કાઢી નાખે એમ મહારાજ અને મોટા એવા છે સ્વયં પોતાની ઈચ્છાએ કરીને દેહધારી અને દેહ દેહભાવમાં રાચનારા જીવો ભેગા પોતે એવા થઈને આવે છે અને ઝાડ કાતરની માછલી જેમ ઝાડને કાપે એમ માયાની ઝાડ કાપીને જીવાત્માઓને પરમાત્મા રૂપ કરે છે આ એનું કાર્ય છે પણ એ કરવા માટે એને પોતાના સામર્થ્યને છુપાવવું પડે બહુ છુપાવવું પડે કેટલું છુપાવવું પડે તો શ્રીજી મહારાજનું વચનામૃતનો નું દ્રષ્ટાંત હું ન ભૂલતો તો પ્રથમ પ્રકરણનું ત્રેસઠમું વચનામૃત છે પણ આ દ્રષ્ટાંત બહુ યાદ રાખવા જેવું છે કીડી કીડીનો પગ પગનો કાંટો કાંટાને કાઢવાની સોય અને સોયનો અગ્ર ભાગ આટલું ઐશ્વર્ય મહારાજ બતાવે છે એમાંથી આ બધા ગ્રંથો થયા છે પરચા વિભાગ લો મહારાજ અંધકારે લેવા આવ્યા એ લો સમાધિ કરાવી એ લો બધું જ આટલામાં છે તો જેવું છે એવું બતાવે તો બ્રહ્માંડ ભરાઈ જાય આખું બ્રહ્માંડ ભરાઈ જાય ઐશ્વર્યથી એવું છે મહારાજનું કાર્ય એક રોમમાં અનંત સૂર્યોનું તેજ રહ્યું છે એમ વેદો પુરાણોને સંતો કહે છે તો તે તેજને લોકો સહન કેમ કરી શકે એક સૂર્યનું તેજ સહન નથી કરી શકતા તો ભગવાનનું તેજ કેમ સહન થાય તેને કેમ જોઈ શકે આ બધું સમજીને પ્રભુ પોતાના ઐશ્વર્ય અને મોટાઈને છુપાવે છે ખરેખર તે છુપાવવું એ જ એમની મોટાઈ છે પોતાની મોટપને છુપાવવી એ જ સાચી મોટપ છે ભગવાન અને મોટા પુરુષો પ્રગટ થવામાં નથી માનતા એ હંમેશા છુપાવવામાં માને છે અને જીવ પ્રગટ થવામાં માને છે થોડુંક જ આવડતું હોય જીવને એક વર્ષો પહેલા બહુ સારા આમ તો ભગત કહેવાય સંપ્રદાયની અંદર બધા એને બહુ સારા ભગત કે મોટા ભગત કે એવું હતું એટલે વડોદરા હોલ અંદર સભા હતી ગાંધીનગર ગૃહ વડોદરામાં કહેવાય છે ગુરુજી ગુરુજીની કઈક સ્વાગત સભા કે એવું હતું વિદેશથી આવ્યા હતા ઘણા વર્ષો થઈ ગયા પંદર સત્તર અઢાર વર્ષ થઈ ગયા ગુરુજી કથાની અંદર ત્યાં હોલ બધો અને બધાય ભેગા થયેલા એટલે સંપ્રદાયની અંદર ઘણા એવા મોટા ભક્તો બહુ દાનેશ્વરી હોય રૂપિયા વાળા હોય દાનેશ્વર દાદા ખાચર કહેવાય કોઈ સુરા ખાચર કહેવાય આ બધા નામ અલગ અલગ હોય અને ત્યારે ગુરુજી કોઈક વચનામૃતનો રેફરન્સ બોલ્યા પ્રથમના ત્રીજાનો રેફરન્સ બોલ્યા ત્રીજું વચનામૃત એવું ના બોલ્યા પણ કે મહારાજે એમ કીધું કે ભગવાનના ચરિત્રો હંભારી રાખવા અમે જે જે લીલાઓ કરી હોય એને હંભારી રાખવી કારણ કે કદાચ અંધકાળે મૂર્તિ ભૂલી જવાય તો એ ચરિત્રોના યોગે કરીને અમે યાદ આવીએ અમારા સંતો ભક્તોના યુગે કરીને અમારી મૂર્તિ યાદ આવે આવી ગુરુજીએ વાત કરી એટલે ઓલા ભગત હતા ને એ સભાની અંદર આમ કર્યા કરે સમજ્યા ને હવે એટલી મોટી સભા હજાર પંદરસો માણસો બેઠેલા હોય ગુરુજીએ તો કઈ પૂછ્યું નથી હું કોઈ પ્રશ્ન પૂછતો એટલે ગુરુજીએ કોઈ પ્રશ્ન પૂછ્યો હોય એવું નહોતું કે આંગળી ઊંચી કરવી પડે ગુરુજી એવું નહોતું પૂછ્યું કે હું બોલ્યું એ કયું વચનામૃત છે પણ એ ભાઈ આમ આમ કર્યા કરે એટલે ગુરુજી તો એમની મસ્તીમાં કથા આગળ ચાલુ રાખી પણ ઓલા ભાઈ મૂકે જ નહીં ત્રણ આંગળીઓ ગુરુજી એ જોયું પહેલી લાઈનમાં જતા પાછા આવા તો આગેવાન જ હોય ને બધા ગુરુજી જો અમારા આપણા સત્સંગના ફલાના આ ભાઈ ત્રીજું વચનામૃત કે છે કેવું ભગતને જ્ઞાન છે વચનામૃતનું અને બધાએ તાળીઓ પાડી ત્યારે ત્રણ આંગળીઓ હેઠી મૂકી જીવને પ્રગટ થવાનું તાન છે મને કઈ જ્ઞાન છે ને પ્રગટ કરી દઉં બે જાય કે હું કરું છું મને આવડે છે જીવને પ્રગટ થવાનું તાન છે પરમાત્માને છુપાવાનું તાન છે જીવ હંમેશા ઉપસવાનું ઈચ્છે છે પરમાત્માને મોટા હંમેશા સમાવાનું ઈચ્છે છે એટલા માટે જે મહાનને મોટા છે આધાર સમાય એ જ આધાર થાય ને આ બિલ્ડિંગનું એલિવેશન ક્યારેય પણ આધાર ના થઈ શકે બિલ્ડિંગનો પાયો છે એ જ આધાર થઈ શકે ને ઘરની અંદર તમે ગમે એટલું એલિવેશન ઉપર મૂકો પણ એ એલિવેશન ઉપર મદાર રાખીને ઘરમાં ના રહેવાય કોઈ એલિવેશન જોરદાર બહારથી કરી દે ઓહો એલિવેશન બહુ સારું છે એટલે અંદર રહીએ એમ ના રહેવાય એનો પાયો જોવો પડે કે પાયો કેવો છે એમ સર્વના આધાર તો ભગવાન છે એટલે તો દ્રષ્ટાંત આપતા સંતોય કે છે ઘણી વખત ઘણા બધા એવા ધાર્મિક માણસો પણ કે છે આવું દ્રષ્ટાંત નથી આપતા કે આ પૃથ્વી ઉપર આપણે પાંચ પાંચ હજાર સ્ક્વેર ફૂટના ઘરો ઉપર પોતાના દસ્તાવેજ કર્યા ભગવાને ક્યાંય પૃથ્વી પર પોતાનું નામ લખ્યું આધાર તો ભગવાન છે સર્વનો આધાર તો ભગવાન છે પણ દેખાતા ક્યાંય નથી કરે છે બધું એ આ વાત સમજવા જેવી છે કરે છે બધું જ એ અત્યારે આ અહીંથી બોલાય છે મારાથી પણ ભગવાન જીભ પકડી લે તો બોલાય બોલાવે છે એ ચાલો બોલવું છે આપણે પણ વિચાર જ નથી આપતા શું બોલવું એ તો વિચારે એ આપે છે બોલાવે છે એ બોલે છે એ કરે છે એ પણ કોક કે સ્વામી કથાની આ વાત તો બહુ ગમી ગઈ બહુ સરસ હતી તો સારું કોને લાગે સ્વામી લાગે પણ લાગવું જોઈએ કોને ખરેખર એમ થવું જોઈએ કે આ તો મહારાજે કીધું મહારાજે કીધું મહારાજ ને કેવડાવું મહારાજે કીધું છે તમે કઈક સારું કઈક લખ્યું કર્યું અને તમારા વખાણ કર્યા તમે આ બહુ સારી ક્રિયા કરી તમે આ બહુ સારું ગોત્યું આ બહુ આમ કર્યું એ ગોતવાની બુદ્ધિ કોને આપી ભગવાને સમજવાની શક્તિ કોને આપી મહારાજે પણ આપણું કોઈ કે એટલે તરત આપણે કારણ કે આપણે જીવ છીએ આપણે કોણ છીએ જીવ છીએ આપણે પ્રગટ થવામાં સમજીએ છીએ આપણે પ્રગટ થવા જેવું જ નથી આપણા લખન કંઈ જળકાવા એવા જ નથી પણ તોય આપણે ઝડકાવી દઈએ હવે ઓલા ગુરુજીએ ત્યાં કીધું કે જો આ ભગતને ત્રીજું વચનામૃત છે એમ ખબર છે તરત આંગળીઓ હેઠી મૂકી દીધી એટલે તાળીઓ પડી એટલે ભગતને બહુ મજા પડી કે વાહ આખી સભાને ખબર પડી કે ગુરુજી પાછું કીધું અમારે ભગત વચનાવત આખું મોઢે એમને આખું વચનાવત મોઢે આ તો આપણા સંપ્રદાયના રત્ન સમાન ભક્તો છે આવા પાંચ દહ વાક્યો ગુરુજી કહેતા ગુરુજી કે જરૂરત છે આને તો આપી દો આ સાચ છે તો આપી દો આપી દીધા પણ હૃદયમાં શું હોય હસું આવે હૃદયમાં શું હોય હસું આવે વિચક્ષણ ને વિલક્ષણ પુરુષ જે વિચક્ષણ પુરુષો બુદ્ધિવાળા પુરુષ હોય શું થાય મૂર્ખામી લાગે કે આને પૂછ્યા વિના હસવા માટે કર્યું અમે બધા સ્ટેજ ઉપર બેઠેલા પછી હેઠા ઉતર્યા હજુ તો એટલેથી શાંતિ ના થઈ હેઠા ઉતર્યા એટલે પછી કે ઓળખો છો મને એટલે આપણે કહે કે આ તમારું નામ આ ફલાના ભાઈ એમ નહીં સંપ્રદાયના ફલાના ખાચર ને ફલાના ભાઈ નાન શ્રીજી મહારાજ વખતે જે ભક્તોના નામ હોય ને એવા નામથી અને બધા સત્સંગમાં ઓળખે કોઈ દાદા ખાચર કોઈ સુરા ખાચર જે જે નામથી કહેતા હોય તો કે હું આ ઓહો તમે દાદા તમે સુરા એમ નહીં દાદા ખાચર એમ નહીં સુરા ખાચર આમ કરીને બોલાવે દસ જણને ઓળખાણ આપે આશ્ચર્ય લાગે જીવને આવું તાન બહુ હોય બહુ જ હોય કોઈ જગ્યાએ મંદિરમાં ગયા હોય ક્યાં ગયા તા ઇન્ડિયા ગયા તા મૂડી ગયા તામે જુનાગઢ ગયા તા કંડારી એ ત્યાં ઓલા તમે જોયું છે છે તકતી લગાવેલી જોઈ કે નહીં એટલે ભાઈ જુનાગઢ તમારે તકતી જોવા નહોતા ગયા વરતાલ અમે ગયા હતા તમારી તકતી જોવા નહોતા ગયા અમે હરિકૃષ્ણ મહારાજ દર્શને ગયા હતા અને એ બાજુ આપણે ખૂનામ નહોતી જોયું તમે ગયા નહોતા એ બાજુ ત્યાં તકતી છે આપણી લખ્યું છે લાલ અક્ષર ને પીળા અક્ષર આખી તકતી જળાઈ ગઈ હોય વર્તાલ હરિકૃષ્ણ મહારાજ ના જળાયા હોય શું જળાઈ ગયું હોય આ જીવ પ્રગટ થવામાં ઈચ્છે પ્રગટ થવામાં હા હા તમે સાંભળ્યું આપણે કીધેલું છે આ સાંભળી લેજો તમે પ્રગટ થવામાં ઈચ્છે છુપાવવામાં આપણે ઈચ્છા જન્મો જન્મથી આપણે પ્રગટ થવાનું શીખીએ એટલે પ્રગટ જ થયા કરીએ વારે વારે આ પ્રગટ થવાનું તાન છે ને એટલે વારે વારે જન્મને મરણ જન્મને મરણ જન્મને મરણ આવે હમાવાનું જો શીખી જઈએ ને તો જન્મ મરણનો પાર આવે આનું કારણ કે દેહ ધરવાનું મુખ્ય કારણ જ અહમ છે અહમના પાયા ઉપર જ શરીર ઊભું રહે અહમના પાયા વિના શરીર ઊભું જ ના રહે એટલે વારે વારે પેલું પ્રગટ થવાની ટેવ ઉપડી ગઈ છે ને એટલે પ્રગટ થયા જ કરે ભગવાન કે થયા કરે બે પગ ચાર પગ દસ પગ સોળ પગ બત્રીસ આલ્યા કરે સાયકલ પણ જયારે નક્કી થશે કે બસ આવે તો હમાવું છે અધૂરો ઘડો છલકાય વધારે પણ ભરેલો ઘડો છલકાઈ નહીં આપણે ત્યાં છે ને કહેવત એવી એમ જે ભગવાન છે એ જ પૂર્ણ છે આ દુનિયામાં કોઈ પૂર્ણ નથી અહીંથી માંડીને અક્ષર સુધી પુરુષોત્તમ નારાયણ સિવાય બીજું કોઈ પૂર્ણ નથી અરે જે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ શ્રેન મુક્તાનંદ સ્વામી જેવા મુક્તો જે અનાદિ મુક્તો કહેવાય અક્ષર કહેવાય એ અક્ષર મુક્તો પણ પુરુષોત્તમ નારાયણ વિના અધૂરા છે એ પણ પૂર્ણ પુરુષોત્તમને લઈને પૂર્ણ છે પુરુષોત્તમને લીધા વિના તો અક્ષર નહીં ભગવાનના કહેવાય બીજાની સી વાર્તા લોયાનું તેરમું એનો અર્થ

તેને કરી નથી આવતું અનુભાર અંગે અભિમાન સાર સિદ્ધિમાં નિષ્ફૂળન સમય કીધું આવી કડીઓ મોઢે કરી રાખવી જોઈએ રાત દિવસ હૃદયા વિશે હરિનું ધ્યાન રહે તો પ્રગટ થવાની ઈચ્છા ન થાય સમાવાની ઈચ્છા થાય મહારાજ કે છે ખરેખર છુપાવવું એ જ મોટાઈ છે પ્રગટ થવું એ મોટાઈ નથી વરસાદનો એક છાંટો હોય તો પણ પ્યારો લાગે છે અહીંયા આગળ પૂજ્ય બાદ ગુરુજી ઘણી વખત બેઠા હોય અજયભાઈ ખબર હશે સોફા ઉપર ત્યાં રાતના દસ સાડા દસ થાય પછી તમે બધાય બેઠા હો પછી હું આ બાજુ સાદડી ઉપર બેઠો તો ગુરુજી શું કે હાલો ભાઈ હવે મારી તો કઈ નિષ્કામ સ્વામી જેટલી શ્રદ્ધા નહીં હું તો જઉં છું બરાબર ને હવે ગુરુજી એવું કહીને ગયા પછી નિષ્કામ સ્વામીને થાય હા આપણી શ્રદ્ધા જબરી જોયું ગુરુજીએ શું કીધું ના ભાઈ તમારી અંદર જે શ્રદ્ધા દેખાય છે તો કરોડમાં ભાગની એની કૃપાથી છે જો એની અંદર શ્રદ્ધા ન હોય તો આખી રાતની રાત તમારા જેવા ભેગા બેસીને આખી રાત ઉજાગરા કરીને તમને સંસારમાંથી કાઢ્યા આખી રાતની રાત તમને સમજાવી સમજાવીને આ સંસાર ખોટો છે ને મહારાજ હાચા છે એમ કાઢ્યા આજે કાઢે છે આજે રાત નદી આટલી દોડા દોડી એક જીવાતમાં માટે ક્યાંથી ક્યાં જાય છે એ શ્રદ્ધા વિના થતું હશે પણ એ છુપાવામાં સમજે છે એટલે છે કે આ આ સાધુ હોય કે આ ભગત હોય તો એ પણ કાંઈક સત્સંગનું કાર્ય કરે એટલે આમેથી છુપાઈ જાય એ છુપાય તો ઓલો કામ કરે ને એ છુપાય તો કામ કરે ને ચંદ્ર કામ ક્યારે કરે સૂર્ય જો આ થમે તો જ ચંદ્ર કામ કરે ને તો ચંદ્ર શું કરે પણ ચંદ્ર કે હું આખી રાત અજવાળું કરું છું પણ ખબર તો હોવી જોઈએ કે છે છે એમ ભગવાન અને મોટા છુપાવામાં બહુ સમજે બહુ જ સમજે પણ ખબર કોને પડે ગુરુજી ઘણી વખત કથા કરવાની હોય ને તો કે અડધો ટાઈમ આપણે ફલાના સ્વામી બેસ બેસાડવા પડશે મારી જોડું તો થાકી જાઉં છ કલાક કથા કરતા શું કે છ કલાક કથા કરતા થાકી જાઉં અડધો ટાઈમ કોઈ બીજા સંતોને રાખો બધા બધાના થોડા થોડા પ્રવચનો રાખો ને બધું રાખો કેમ છ કલાક થાકી જાય છે ના છ કલાક થાકી જાય તો ગોધરાના પારાયણોને બધા છ છ કલાકના પારાયણો ગુરુજી વ્યાસપીઠે બેસતા પહેલાં પધરામણીઓ કરે વ્યાસપીઠેથી ઉતરીને ધારના પારના ચાલુ હોય ને પધરામણીઓ ચાલુ હોય અને છ સીધા પધરામણીમથી આવીને વ્યાસપીઠે બેન કથા કરે પાછા ઉતરીને પધરામણીમ જાય ધારનું જ હોય ઉપવાસ જ હોય કાલ સવારની વાત એવું નહીં કે જુવાનીમાં કર્યું ના આજે નહીં કાલ સવારની વાત હજુ તો શું નથી શકતી છે પણ છુપાવાય છે ક્યાં નાના સાધુ પણ તૈયાર થાય મારી પાછળ એટલે તો આ મંડળની અંદર સંતો કથા વાર્તા કરવાવાળા ઝાઝા તૈયાર થાય છે એની પાછળનું કારણ જ એ છે આટલું બધું દેશ વિદેશમાં વિચરણો કરે બધું કરે ને આટલી સત્સંગની પ્રવૃત્તિ કરે હરિભક્તોને સંતોષ આપી શકે છે એની પાછળનું કારણ ગુરુજીનું સમાવવું એનો પાયો છે એ વાતને તો કદાચ ના ભૂલે પણ અમારે ત્યાગીને ક્યારેય નથી ખબર રહેવી જોઈએ કે મોટા થાકી નથી જતા પણ મોટા સમાય છે છુપાય છે ભગવાનને છુપાવવું ગમે છે એ જ એની મોટાઈ છે વરસાદનો તો એક છાંટો હોય તો પણ પ્યારો લાગે છે વરસાદનો એક જ છાંટો મળી જાય તો પ્યારો લાગે પણ કદાચ આખો સમુદ્ર ઉછળીને આવે તો એનાથી સમાજને સુખ થતું નથી કારણ કે ખારું છે થોડું પણ મીઠું ગમે તેમ શ્રીહરી લોકોના હિતને સમજી વિચારીને સુખમય સ્વરૂપને ધારે છે શ્રીહરિ સાધારણ લોકોની સાથે ખાય અને પીવે તેનાથી તેમને ઘણો જ રંગ ચડે તેઓ સામાન્ય લોકોની સાથે ઉઠતા બેસતા હોય ત્યારે પરસ્પર પ્રેમરસ ખૂબ જ વધે पिबत जन जनके संगा दिनमे बत चढ़त हे रंगा उठत बैठत जन सङ्गज जबे उठत बैठत जन सङ्गज प्रेम प्रेमरस बहु बाडत तबही પ્રેમ રસ બહુ બાઢત તબહી સામાન્ય માણસોની ભેગા ભગવાન જ્યારે જમે બેસે ત્યારે એ જીવોને ભગવાનમાં હેત થાય એનું કલ્યાણ સહેજે થાય શ્રીજી મહારાજ કોની ભેગા પંચાળાની અંદર જીણાભાઈને ત્યાં જ્યારે મહારાજે રાસોત્સવ કર્યો અને પછી બધાએ પેલા પટેલોએ બહુ સેવા કરી પટેલિયાઓના હિરોએ અને પછી મહારાજ કે અમારા બધાને જમાડવા છે અને ત્યારે બધા ભેગા કર્યા આવ્યા આ હીરોને મહારાજ કે અમારે તમને જમાડવા છે તો મોતિયા લાડુ ને જલેબી હાલશે ત્યારે ઓલા કે એ સ્વામિનારાયણ તારી મોતડી બોતડી રેવા દે કે જો દેવું હોય ને તો ભાત ગોળ ને ઘી ખવડાવો આમ કીધું સામાન્ય માણસો સામાન્ય થઈ જાય ભરવાડ જોડ જોધા જેવા થઈ જાય અરે રતો બસ્યો તોરી ગામનો રતો બસ્યો ગાંડો હતો ગાંડો જ હતો અને મહારાજ એની જોડે મહારાજ કે આ તો અમારો ભાઈ છે આખી સભામાં મહારાજને આ મહારાજ કે આ તો અમારો ભાઈ છે હવે હતો ગાંડો આખું ગઢડું એને ગાંડો કે મહારાજ કે આ મારો ભાઈ છે હવે મહારાજને એની આરે ફાવે મહારાજ એને પ્રસાદી આપે પ્રસાદી આપે ને મહારાજ ક્યારેક એની ઉપર રાજી થઈ જાય રાજી થઈ ગયા એક વાર મહારાજને બિલીપત્ર હામે આપવા મોકલો ગેલાને હામે કાંઠે જવું હતું ને ત્યાં બિલીપત્ર આપવા જવું હતું પ્રાગજીને હારે મોકલે ને કે કોણ આપવા જશે રતો ગાંડો કે હું જવું પણ મહારાજ કે પૂર છે ભલે ને પૂર રહ્યું મહારાજ સોમેણ સોમેણ કરતો તમારા જેવા ભગવાન મળ્યા ને આખી સભા કે આ તો ગાંડો છે મરી જવાનો મહારાજ કે પ્રાગજી તું આરે જા મહારાજ કે ગાંડા પ્રાગજી કે મહારાજ હું આ ગાંડા હારે ના જાઉં આનો હું ભરોસો મને નાખી દે તો ગેલામાં મહારાજ કે જા મેં કીધું ને એટલે પ્રાગજી આ ગયા પછી રતો છે ને રસ્તા વચ્ચે કરે બોલે હશે કૂદે ગાગોત્યુ ખેંચે આ મારા ગાંડો તો શું કરે આમ કરતા કરતા ગેલા કાંઠે પહોંચ્યા અને ગેલા કાંઠે કે એ પ્રાગલા હવે અહીં ઊભો રહે છે અંધારી રાત છે હું આમ ના આવ્યો કે અપઘડી પ્રાગલો પ્રાગજી દવે કે મરી જઈશ આ પૂર જોતું પાણી કેવું જાય છે એટલે પ્રાગલા તું સ્વામીને ભગવાન ભેગા આટલા વરથી રહે છે કથાઓને પોથા આટલા વાંચે તને ખબર નહીં પડતી ભગવાને કીધું છે બધું જ થાય પાછો હે કરીને કૂદ્યો સ્વામીને સ્વામીણ કરતો પાણીમાં હામે ગયો હામે જઈને પૂજારીને પૂજાપો દીધો અને કે આ પીપળની ડાળી લઈ જઉં છું અહીંથી પાંદડું અંજો સ્વામીને ભગવાન પૂછે તો કે જે આપવા આવ્યો તો રતો હા એટલે મારી પર મહારાજ રાજી થવા જોઈએ પાછું ત્યાંથી પીપળની ડાળી લઈને આવ્યો પ્રાગજી તો ઊંઘી ગયો હતો અહીંયા આગળ એટલે કે ભૂતો પિસાચો ભૈરવો બધા આ પ્રાગલાન ખાઈ જાઓ પાછો હે કરીને હસવા માંડે પેલો પ્રાગજી બી ગયો અને પ્રાગજી કે ગાંડા તારી ભેગા તો હું ગાંડો થઈ જાય હાલ પહેલાં મહારાજ પાએ મહારાજ પાએ જ્ઞાન રહેતો કે મહારાજ હું બધું આપી આવ્યો છું આ પીપળની ડાળી મહારાજ મને ઇનામ હું આપશો ઈનામ શું દેશો સાધારણ માનસજોડ મહારાજ સાધારણ થઈ જાય સુરો ખાચર કે મહારાજની માનકી ગોળી માગી લે કે મહારાજ આ સૂરો આપો કે મોટો પાગડો બાંધ્યો છે અક્કલનો તો છાંટો નથી મહારાજભાઈ માનકી ઘોડી મગાય એ તો મહારાજ માટે છે મગાતી હશે મહારાજભાઈ પાછો હસવા લાગે સૂરો ખાચે કહેતો મહારાજ ને છે ને માથે બાંધેલું સોનેરી આ આ સોનેરી પાક બાંધી છે ને એ માગી લે મહારાજ આ મારો મોહો ઘરમાં તો કઈ એનું હાલતું નથી મારી માહી રોજ એને મારે જ કે અને પાછો મને કે છે કે મહારાજની પાગ માગી લે મહારાજની પાગ મગાય અરે મહારાજ જો રાજી થાવ તો એ થાળ દેજો જમવાનો થાળ દેજો પણ મહારાજ જો આ તમારો ભગલોન મૂળ્યો ગાંડો તો એવું જ બોલે ભગુજી અને મૂળજી બ્રહ્મચારી આ તમારો ભગલોન મૂળ્યો આ બે જણા એવા છે મારી બાજુ આંખો જ કાઢ્યા કરે મારા સભામાં આવું તમારી નજીક આવું તમે મને હેતથી બોલાવો ભેટો પણ આ લોકો આંખો કાઢે તું દૂર રહે એ લોકોને કહી દો આંખો ના કાઢે મારા કે જો ભગુજી મોડજી આ મારો ભાઈ છે આની અરે માથાકૂટ તમારે કોઈ નહીં કરવાની પંદર દિવસ તારે રતા અમારો થાળ જમવા આવી જવાનો રોજ અમારો થાળ તન મળશે સારું મહારાજ હવાર પડ્યું રોજ તો એને દસ અગિયાર વાગે આવે પણ આવે તો મહારાજની છૂટ મળી ગઈ ને એટલે હવાર છ વાગ્યાનો નો આવી જાય દાદાના દરબારમાં ને આવી અને એક એક કીર્તનની કડી બોલે પછી કીર્તનની કડી એક આવડે તો એક એ બોલે કાંઈક દોહો બોલે ઘડીક પાછો હસવા માંડે ખીખી પેલો ગાંડાઓ જેમ કરતા હોય ને એમ ઘડીક કૂદે ઘડીક કંઈક ચારા કરે પછી પાછો થોડી વાર થાય પાછું કંઈક બીજું યાદ આવે તો બીજું ગાવા લાગે જોર જોરથી અટહાસ્ય કરે હવે ઓલી બાજુ સંતો બધા ધ્યાન ભજનમાં બેઠા હોય ને એટલે કે સંતો બધા ભેગા થયા કે આરો હવારમાં ઉઠી ના કોણ આવું ગાન પણ કરે છે એટલે ભેગા થયા બધાએ જોયું તો રતો સંતોને ખબર હતી મારા જે છૂટ દીધી છે ને આવવાની એટલે બ્રહ્માનંદ સ્વામી કે એ રતા અહીં તારે છ વાગ્યાને નહીં આવવાનું બપોરના ટાઈમે મહારાજે થાળ કીધો ને ત્યારે આવવાનું રતો ગાણો કે બ્રહ્માનંદ છાનો બેસકે મને મહારાજે કીધું છે એટલે હું તો આવવાનો બ્રહ્માનંદ સ્વામી સભા મહારાજને કે મહારાજ સભા પર મહારાજા રતાને કહો હવાર આવે નહીં અમને ધ્યાન ભજનમાં વિક્ષેપ થાય છે અને આવે તો એને કો શાંત બેહે જેમ તેમ રાગડા નાતાને રતો કે રતો કે મહારાજ આ તમારો બ્રહ્માનંદ આમથી આમ લાઈનો ખેંચી આમથી આમ બે લીટીઓ ખેંચી બધે એનો પણો વધાર્યો જ્યાં હોય ત્યાં બ્રહ્માનંદ બ્રહ્મા પેલું કીર્તનમાં છેલ્લે બ્રહ્માનંદ આવે ને જ્યાં હોય ત્યાં મહારાજ બ્રહ્માનંદે એનો પણો વધાર્યો તમારું નામ તો ક્યાંય લખ્યું જ નથી કે આ બ્રહ્માનંદ પાછો મને સમજાવે છે કે ગાય મારું અંતકરણ તો ખૂલ્યું છું તો ગાવાનો કે મહારાજ કે રતા જાતારે ગાવું છૂટતા તને પંદર દિવસ બ્રહ્માનંદ છે કે મહારાજ પંદર દિવસ અમને વનવાસ દઈ દો આ ગાંડો અહીં આગળ રહેશે તો અમારે છૂટવું પડવું પડશે પંદર દિવસ સુધી મહારાજે રાજીપાથી એને થાળ આપ્યો ગાંડો હતો પૂર્વનો ચક્રવર્તી રાજા હતો મહારાજે પછી સંતો ભક્તોને કીધું કે તમને ખબર છે આ કોઈ રાજાને બોલાવો હોય તો કેટલું કરવું પડે આ પૂર્વમાં ચક્રવર્તી રાજા હતો પછી એને રાક્ષસનો જન્મ આવ્યો અમે વન વિચરણ દરમિયાન ફરતા હતા અને ત્યારે એક ચોકી પહેરો હતો અને ચોકી પહેરાથી આગળ નહોતા જવા દેતા કારણ કે આ રાક્ષસનો ઉપદ્રવ હતો અમારા પગનું ઠેબું એને લાગ્યું અને અમે એને તોરી ગામમાં જન્મ દીધો જન્મથી ગાંડો છે પૂર્વના પાપના કારણે પણ અમારો યોગ થયો એટલે આ જન્મે ધામને પામવાનો સાધારણ ગાંડાઓને પણ ધામ આપ્યા સાધારણ જીવો ભગવાન આવાની ભેગાડિયા આવાની ભેગા સાધારણ જીવો ભેગા સાધારણ થઈ જાય મહારાજ ભુજના જીવરામ સુથારની માં હતી હરભાઈ તે હરભાઈ આવ્યા સભાની અંદર મહારાજ કે હરભાઈ અમારે તારે ઘેર જમવું છે હરભાઈ કે મહારાજ મારે ઘેર હું નહીં જમાડું મહારાજ કે પણ અમારે તારે ઘેર જમવું છે અમે સામેથી માગીએ છે તો કે મહારાજ હું નહીં જમાડું તમને એટલે હરભાઈ ગયા ને પછી જીવરામ ભગત કે મહારાજ ચિંતા ના કરો અમાર ઘેર આવજો અમાર બીજી બાઈઓ છે રસોઈ બધી બનાવશું બોલાવશું અને પછી એ તો પીરસ છે હરભાઈ તો મહારાજ મારી મા પીરસ છે તમને મહારાજ ગયા બીજી બધી જે ઘરની બાઈઓ હતી એને બધું તૈયાર કરી રાખેલું બિરન શીરો પૂરી સાટા જલેબી બધું અને થોડું કંદોઈ ને ત્યાંથી લાવે પછી મહારાજ ગયા એટલે મહારાજ ને હરભાઈ ને મહારાજ કે હરભાઈ અમે તમારે ઘેર આવે આ બધી રસોઈ તો તૈયાર છે અમને પીરશો એ કે હું નહીં પીરશું પણ મહારાજ કે કેમ નહીં પીરશો તો કે હું જેવું કહું એવું તમે કરો નહીં એટલે હું નહીં પીરશું સાધારણ જોડ સાધારણ થાય મહારાજ મહારાજ કે લો તમે કોઈ એવું અમે કરશું શું કર તમારે અમને કરાવવું છે મહારાજ હું જેટલું પીરશું એટલું જમવાના હોય તો હું પીરશું મહારાજ કે અમે જમી જઈશું હવે રસોઈ તો ઘણી બધી હતી સંતો માટે બનાવેલી હતી અને આ બાએ નક્કી કર્યું કે મારે મહારાજને બધું પીરસી દેવું એટલે બાયે મહારાજને પીરસવાનું ચાલુ કર્યું પણ મહારાજ ધરાઈ રહ્યા એટલે મહારાજે પછી શું કર્યું પોતાના થાળમાંથી આમ સંતોન બાજુ મૂકતા જાય અને ડોસી રિસાઈ ડોસી કે મને ખબર જ હતી કે આ સ્વામિનારાયણને જે એનો બાપ ખોટો હોય કે મને ખબર હતી કે આ છેતરપિંડી કરશે જો મેં જેવું કીધું એવું ના માન્યું ને અને એમ કરીને પગ પછાડીને મોઢું બગાડીને ત્યાંથી ડોસી જતી રહી ઓરડો બંધ કરીને જતી રહી અંદર ઊંઘી જ ગઈ રીસાઈને તે દસ દિવસ સુધી ઓરડો ના ખોલે ભૂખી તરસી એવીને એવી મહારાજ રોજ ઓલાને પૂછે જીવરામના તારી માં બહાર નીકળી ના મહારાજ હજુ નથી નીકળી હાકડ ખખડાવીએ જ પણ એ તો રિહાઈ ગઈ એ કે નહીં કે હું નહીં બહાર આવું મહારાજે પછી ગંગારામને સુંદરજીને મોકલે મહારાજ કે જાઓ ડોસીને કહો કે અમે આવે એમનું વચન પાડીશું જેટલું જમાડશે એટલું જમશું બસ પણ એમને કોઈ બહાર નીકળે અને તમે સાક્ષી થાવ ગંગારામ મલને કે બે જણ કે ડોસી કે મારે સ્વામીને નહીં એ ખોટા છે વચન આપીને ફરી જશે હું જેટલું જમાડું એટલું નહીં જમે હવે પ્રધાની પ્રતિજ્ઞા તો જુઓ આવા જીવ અને મહારાજ ત્યારે ગયા ડોસીમાંનો થાળ જમ્યા પચીસ માણસોનું રસોઈ બનાવેલી ડોશીએ એ પચીસ માણસોનું મહારાજ જમી ગયા અને મહારાજ જમી ગયા પછી પાછા કે ડોસીમાં લાવો જ હોય તો ડોશી કે મહારાજ આવે ફરી રાંધવું પડશે મહારાજ કે તમારે જમાડવું હોય તમે કીધું કે જ્યાં સુધી હું જમાડું ત્યાં સુધી હું જમવા તૈયાર છું આપો ડોસીમાં કે મહારાજ હવે રાંધવું પડે તો મહારાજ કે બસ અમારે તો હવે પેટ ભરાઈ ગયું છે તમે રાજી થયા ને તમે રાજી થયા ને અમારી ઉપર હા મહારાજ બસ ત્યારે બસ તમને રાજી કરવા અમે તો જમે સાધારણ જીવાતમાં જેનો રિસામનો સ્વભાવ હોય એને પણ રાજી કરવાનું તાન પુરુષોત્તમ નારાયણ રાખે આની પાછળનું કારણ શું જીવનું કલ્યાણ કરવા જીવનું કલ્યાણ કરવા ભગવાનના ચરિત્રો એવા છે શ્રીહરિ સાધારણ લોકોની સાથે ખાય પીવે તેનાથી તેમને ઘણો રંગ ચડે તેઓ સામાન્ય લોકોની સાથે ઉઠતા બેસતા હોય ત્યારે પરસ્પર પ્રેમરસ ખૂબ જ વધે છે ભગવાનની જે ક્રિયાઓ અને જેવી ક્રિયાઓ હોય તે બધી અત્યંત સુખદાયક જાણવી તેમાં જે કુતર્ક કરે તેને અસુરની જાતિનો જાણવો કારણ કે આસુરી મનુષ્ય સુલતી વાતને પણ પોતાના મનમાં ઉલટી સમજે છે કોઈ માણસ કાંઈ બોલે તો તેના શબ્દ ઉપરથી બોલનારને સમજી લેવો માટે ક્યારેય કડવું વચન બોલવું નહીં કોઈ કાંઈ બોલે તો તેનાથી વિનાશ પેદા થાય કોઈ બોલે તો તેનાથી સમાજ સારું સમાજ સારું સર્જન થાય છે જેને જ્ઞાનરૂપી ચક્ષું હોય તેને તે લક્ષણથી જાણી લેવું सुलट बात को उलट ही असुरे समझत मन बोले मैं समझ कर लीजिए बोलना न कटुक बचन क बोले विनाश है कितनोक बोले समास लक्षण करे के जानना ज्ञान चक्षु होय जास કેટલુંક બોલવાથી વિનાશ થાય અને કેટલુંક બોલવાથી સમાસ થાય એના લક્ષણને જાણી રાખવું જોઈએ ન કટુક વચન કડવું વચન ક્યારેય ન બોલવું વાની ઉપરના વિવેકો ઘણી વખત કથામાં આવી ગયા છે એટલે જાજો પ્રકાશ નહીં પાડું પણ એટલું વાત નક્કી છે જીભને ઇંગ્લિશમાં શું કહેવાય ટંગ ધ ટંગ ઇઝ ફાયર આ છે ને એક અગ્નિ છે અગ્નિથી બધું થાય રસોઈ રંધાય અને ઘરે હળખાવાય એમાં અગ્નિથી બધું જ થાય વાની તો અનમોલ હે બોલ શકે તો બોલ હૃદય તરાજુ તોલ કે ફીર મુખ માહેર બોલ વાણી તો અનમોલ છે આપણા બ્રહ્મ સ્વરૂપે પુસ્તક લખ્યું છે વાણી વિવેક એમાં પહેલું જ લખ્યું છે એમાં પહેલું જ લખ્યું છે કે એકની બોલી લાખ લે એક બોલે તો લાખ રૂપિયા આવે એવું બોલે એકની લાકડીઓ ખાય એકની લાકડીઓ ખાય એક વિદેશ ગયો ન વિસરે એક પાસે ન પોસાય એક વિદેશ ગયો હોય તો એ સાંભળ્યા કરે અને એક પાસે હોય ને તોય થાય કારો સેટે જાય તો સારો

બોલતા ના આવડે તો ઓલા કરે નહીં સાલ બનાવી સરસ મજાની રાજાને દીધી રાજાએ કીધું લાખ રૂપિયાનું ઈનામ દો આને સારામાં સારી સાલ બનાવી છે લાખ રૂપિયાનું ની ઇનામ દો પણ વન કર હતો કોબાળ બોલીનો લોકો કે તારી ભાષા સુધાર ભાષા સુધાર તારી વાણીને મીઠી કર તારા શબ્દને મીઠા કર તે રોજ હાકર ખાય શાકર ખાય ત્રણ મન હાકર ખાઈ ગયો પણ કંઈ ભાષા મીઠી થાય એ તો કથાથી થાય થોડું પીતા શીખે થોડું ગળતા શીખે થોડું છોડતા શીખે હોય ભાઈ સમાજ છે ઘર છે પરિવાર છે કુટુંબ છે સત્સંગ છે મંડળ છે મંદિર છે થોડું ઘણું હોય કોઈના કડક સ્વભાવ છોડો તોય એને એને હાલી જાય પણ એ બધું કથાથી શીખાય હવે આ તો હાકર ખાતો હતો ત્રણ મન હાકર ખાઈ ગયો એટલે એને 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 તો એમ કે મીઠું થઈ ગયું છે હવે રાજાએ લાખ રૂપિયાનું ઈનામ દીધું ખુશ થઈ ગયો રાજા રાજાએ કીધું કે સાલ શાના માટે બનાવીશ વનકર કે લે અક્કલ નથી તમે મરી જાવ ત્યારે ઓઢાડવા નહીં જોઈએ કબર ઉપર રાજા રાજા કે કે મરણમ ધ્રુવમ આને તોપે ઉડાડ દો કે લાખ રૂપિયા લાયક નથી આ તોપે દઈ દો મરી ગયો બોલો એ સાલ રાજાએ તો ઓઢી ના પણ એને ઓઢાડી દીધી શાના મૃત્યુ થયું જીભથી મૃત્યુ થયું એટલે શબ્દને છે ને બહુ વિચારીને બોલવા ઘણાને તો બોલવાનો કોઈ વિવેક જ નહીં જો કોઈ પણ ઘટના ઘટે ને ત્યારે ઉતાવળથી હંમેશા કટુ શબ્દ ક્યારે બોલાતો હોય છે ઉતાવળમાં કટુ શબ્દ બોલાય અભિમાનથી કટુ શબ્દ બોલાય અને આપણું ધારેલું કાંઈ ના થાય ને વિપરીત કોઈ કરે ત્યારે કડવા વચન બોલાતા હોય છે કલહનું કારણ શું કુટુંબ પરિવારના કલહ શાનાથી થાય સત્સંગના કલહ શાનાથી થાય છે કલહનું મૂળ જ શબ્દ છે કટુ શબ્દ એ જ કલહનું મૂળ છે આ પૃથ્વી પર દ્રૌપદી અને સીતાજી જેવી કોઈ સતી નથી સતી સ્ત્રીઓ બે જ આ પૃથ્વી પર ગણાય એક દ્રૌપદી અને એક સીતાજી ઇન્દ્રપ્રશની અંદર જળ હતું ત્યાં સ્થળ દેખાતું સ્થળ હતું ત્યાં જળ દેખાતું દુર્યોધન જ્યાં આગળ જળ હતું ત્યાં સ્થળ હમજી અને હાલતો થયો પડ્યો અને ત્યારે દ્રૌપદી બોલ્યા અંધના તો અંધ જ હોય દ્રૌપદીના ચીર ભર સભામાં ખેંચાયા અને આખું મહાભારત ઊભું થયું અંધના કડવા શબ્દ ઉપર આખું મહાભારત ખડું છે આ પૃથ્વી પરની સતી એના જેવી કોઈ સ્ત્રીઓ થઈ એવું મહારાજ વચનામૃતમાં કે છે એવી સ્ત્રીઓ દ્વારા આખું મહાભારત ઊભું થઈ ગયું સીતાજી જેવા રામચંદ્રજી મારી જ જ્યારે હરણનું રૂપ લઈને આવ્યો રામચંદ્રજી કીધું આ નથી હાચું સોનાનું હરણ તોય સીતાજી કે મારે જોઈએ રામચંદ્રજી પાછળ ગયા અને મારી જ માયાવી હતો પાડી અને આ સીતાજી કે રામ અત્યારે મુશ્કેલીમાં છે તમે જાઓ લક્ષ્મણ કે રામને કોઈ મુશ્કેલી હોય જ નહીં માં ત્યારે સીતાજીએ જે વેણ માર્યા છે રામાયણની અંદર લખ્યું સીતાજી કે લક્ષ્મણ તું અત્યાર સુધી છુપી રીતે કામ ભાવથી મારી પાછળ પાછળ ફરે છે તો ગુપ્ત રીતે મારો ભોગ કરવા ઈચ્છે છે પણ તું સાંભળી લે હું ગોદાવરીમાં મરી જઈશ પર્વત ઉપરથી પડીને મરી જઈશ પણ રામ સિવાય તને તો નય જ વરું તારી મુરાદને હું જાણું છું અને લક્ષ્મણને સીતાજીને છોડીને જવું પડ્યું છે અને એટલે સીતાનું હરણ ને રાવણનો નાશ ને રામાયણ ઊભું થઈ ગયું બોલો આ બે સત્યોએ આ બે કામ કર્યા તો હવે અત્યારના સમાજની સતી કહેવાતી હોય અને અત્યારના સત્તા કહેવાતો એની શું વાત કરવી માટે આ બત્રીસ ચોકી પેરા રાખ્યા ભગવાને કોઈને ચોકીદાર આટલા દેવા પડે અને બત્રીસ રાખ્યા કેવા મજબૂત કેવા મજબૂત દાદા મજબૂત ચોકીદારો એની વચ્ચે છે આ લુલી બોલો તોય કેવી ઊંચી નીચી આગી પાછી કેટલા નાગા પાછા કર નાખે માટે સારું બોલવું કોઈને ગમે એવું બોલવું તમારા દીકરા દીકરીઓને પણ કાંઈ કહો તો એને મીઠી રીતે કહો પ્રેમથી કહો સમજાવીને કહો કડવા વચન બોલવાથી તમારા ઘરની અંદર પણ તમે એકાબીજા સાથે કડવા વચનો ઉચ્ચારતા હો પતિ પત્ની વડીલો બે વચ્ચે તો એ બધું જ પેલા છોકરા જોતા હોય છે એના માણસ ઉપર એની અસર થતી હોય છે એ પછી એવું બોલવાથી ટેવાશે એને ખબર પડશે કે આવું બોલી શકાય એટલે કડવું બોલવા પાછળનું એક ઉતાવળથી બોલાય એક અભિમાનથી બોલાય એક પોતાનું ધાર્યું ન થાય ત્યારે બોલાય અને કડવા વચનોવાળા જ્યાં રહેતા હોય એની વચ્ચે આપણે રહેતા થઈએ તો આપણે એવું બોલતા થઈ જઈએ કારણ કે અમુક ઘર તો એવા જ છે કે હવારમાં ઉઠે નાથી અને બસ અથડાવાનું જ હોય હવારથી જ બેટિંગ ને બોલિંગ હાલતું હોય એટલે એ ઘરની અંદર જે કયો એ એવો જ થઈ જાય મહિનામાં એનું માણસ એવું થઈ જાય અને ઘણા ઘર એવા હોય પવિત્ર સાંધ ભજન પરાયણ એકાબીજાનું થોડું સહન કરે પી જાય ક્રોધનું કડવું વચન બોલવાથી શું ફાયદો કોઈને થયો નથી ઘણા બધા એના તો દ્રષ્ટાંતો ઢગલા બંધ છે માટે મહારાજ કે કડવું બોલવું નહીં જેને જ્ઞાનરૂપી ચક્ષું હોય તેને એ લક્ષણથી જાણી લેવું વાવ ખોદાતી હતી હવે આગળની વાત કરે છે વાવ ખોદાતી હતી તેનો ગાળ બહાર કાઢતા તેમાં જે સેવાભાવી સંત હરિભક્તો હતા તેમને સ્ત્રી હરી રોજ ગીથી લચપત્તા લાડુ જમાડતા સેવા કરતા ને એટલે ઘીમાં લજપતતા લાડુ આપવા પડે જે હરિભક્તો દર્શન કરવા આવતા તેઓ સાકર લાવતા તેનો કોઈ પાર ન હતો પણ શ્રીહરિ તે સાકર જે આવે તેને પ્રસાદના રૂપમાં બધી આપી દેતા વાવ ગાળતા પાંચ દસ દિવસ થયા ત્યારે તેમાં સારું ગંગાજળ જેવું નવું પાણી આવ્યું વાવ ખોદાઈ ગઈ વાવ ખોદતા તો મહારાજે ઘણું ખોદી નાખ્યું માન ખોદી નાખ્યું કડવા શબ્દ ના બોલવા એ ખોદી નાખ્યું આ બધો ગાળ છે આ બધો ગાળ નીકળે ને પછી મૂર્તિરૂપી પાણી આવે આ બધો ગાળ નીકળે ને પછી એકાંતિક ભાવરૂપી પાણી આવે આ બધો ગાળ નીકળે ને પછી ભગવાનના મુક્ત ભાવરૂપી પાણી આવે એટલે કેટલું સરસ સંતો ગોઠવે છે વાવમાં જેમ પેલો ગાળ ભરાયો હતો એમ આપણા આત્માની અંદર પણ અહમ અને કડવા શબ્દ વિવેક વિનાના શબ્દ બોલવાનો કચરો ભરાયો છે એને ખાલી કરીએ ત્યારે આવું પાણી આવશે પહેલાં શ્રીહરિ જઈને તે જળમાં નાહ્યા પછી મહારાજ હૃદયરૂપી એ સાગરમાં આવીને સ્નાન કરશે તે પ્રસાદીનું જળ સૌને આપ્યું પછી આપણા યોગમાં આવશે એ થશે વાવને કાંઠે કોષ જોડાવ્યો તે પાણીને ભક્તજન સુખકારી શ્રીહરીએ તરત વિદ્વાન વિપ્રને બોલાવ્યા એમને ઘણા પ્રેમથી કહ્યું ભૂદેવ પૂતકર્મનો જે શાસ્ત્રમાં વિધિ કહ્યો એ પ્રમાણે આપણે આ વાવનું પૂતકર્મ કરવું એટલે કે પૂજન આદિ કરવી તેમાં તે સામાન જોઈએ તે શાસ્ત્રમાં જે વિધિ લખ્યો હોય તે જુઓ ત્યારે વિદ્વાન વિપ્રે તેનું પુસ્તક મગાવ્યું વાંચીને એ પ્રમાણે સામાન લખી આપ્યો શ્રીહરીએ જોઈને બધો સામાન મગાવ્યો પોત કર્મનો બધો વિધિ અનુસારે કર્યો વિવિધ પ્રકારના વાજિંત્ર વગડાવીને મનગમતો મહાન ઉત્સવ કરાવ્યો રત્ન જડેલો એક સારો કિંમતી બાજોટ હતો તેના ઉપર સુખકારી ઘનશ્યામ બિરાજ્યા મુહૂર્ત નીકળી ગયું સામાન આવી ગયો મહારાજ બાજોટ ઉપર બિરાજ્યા ત્યારે તેમણે સૌને પોતાના અલૌકિક ચતુર્ભુજ વિષ્ણુ સ્વરૂપે દર્શન આપ્યા અદ્ભુત સ્વરૂપ કિશોર અવસ્થામાં હતું મસ્તકે વિવિધ પ્રકારના નંગ જડેલા શુભ મુગટ ધાર્યો હતો કાનમાં નંગ જડાવ કુંડળ પહેર્યા હતા ભૂજાઓ ઉપર તેવા જ બાજુબંધ ધાર્યા હતા કાંડામાં જડાવ કડા સોંપતા હતા દસે આંગળીઓમાં વેઢ હતા અને ભગવાન મોહ ઉપજાવતા હતા ગદા પદ્મ શંખ અને ચક્ર ચાર આયુધો ચારે હાથમાં ધાર્યા હતા મહારાજે ચતુર્ભુજ રૂપે દર્શન દીધા વિષ્ણુ રૂપે ચમકતું સોનેરી પીતાંબર પહેર્યું હતું નંગ જડી ઝાંઝર ચરણોમાં હતા શરીરે કેસરી ચંદન ચર્યું હતું સ્વરૂપ દર્શન કરનારાની સાંસારિક પીડાને હરે તેવું હતું ચરણ તળોમાં શુભ સોળ ચિહ્ન હતા તેજોમય નખમણીની પંક્તિ વિશેષ સોંપતી હતી સોનેરી કંદોરો સોહામનો હતો એમાં ઘણી ગુગરીઓ જળેલી હતી ગોળ નાભી ઊંડી હતી તેના ઉપર પડતી ત્રિવળી દેખનારાને પ્યારી લાગતી પીપળાના પાન જેવું પેટ સુંદર લાગતું છાતી ઉપડતીને અવર્ણ્ય હતી છાતીમાં શ્રીવસનું ચિહ્ન હતું ભૃગુ લાંછન પણ હતું જેને તિલચિહ્નો ધ્યાન કરવાની ટેવ હશે એને આ એક એક વસ્તુ દેખાશે પણ જેને તિલ ચિહ્નની ખબર જ નથી નથીલ ને ચિહ્ન ક્યાં છે બધું દેખાશે છાતીમાં શ્રી ચિહ્ન ભૂરગુ લાંછન પણ હતું નીલમણીના જેવા શ્યામ સ્તન સોહામના લાગતા શંખના જેવો કંઠનો આકાર હતો તેમાં કૌસ્તુભમણી પહેર્યો હતો સોનાના અને મોતીના હાર છાતી ઉપર બહુ પહેર્યા હતા મસ્તકે મોતીના તોરા અને નીચે કલગી ઝૂકી રહી હતી કાનો ઉપર ગુલાબના ગુચ્છ પહેર્યા હતા રાજાદી રાત પ્રભુના લલાટની વચ્ચે કેસરી તિલક અનુપમ રીતે સોહામનું લાગતું હતું ભક્તોના મનને સંતોષવા માટે મુખથી મરક મરક હસી રહ્યા હતા તેને લીધે ભક્તોના હૃદયમાં અત્યંત પ્રકાશ છવાઈ ગયો હતો કમળના સમાન નેત્રવાળા તે કૃપાળુ પ્રભુના હોઠ પાકા ઘીલોડા અને પ્રવાડાના સમાન હતા ડાબા કાનમાં એક શ્યામ ચિહ્ન હતું જમના ગાલ ઉપર એક સુખદ તિલ હતો કે જે દીવાની શિખા અને મની અને પોપટની ચાંચ જેવી નાસિકાને પાસે હતો નાસિકા માટે કેટલી સરસ ઉપમા દીધી દીવાની શિખા મની અને પોપટની છાંચ આટલી નાસિકાને ઉપમા દીધી દાડમની કડીઓ જેવા દાંતોની પંક્તિ સુંદર હતી વારંવાર ઝગમગ કરતાં તેજમાં ચળકતી હતી મુખથી અમૃત સમાન વેન બોલતા સુખના ધામરૂપ ઘનશ્યામ પ્રભુના અંગો અંગમાં સુંદરતા ભરપૂર હતી શ્રીદામાદિક પાર્ષદો સેવામાં અખંડ ઉભા હતા ડાબે પડખે ધર્મદેવને જન્મે જમને પડખે ભક્તિમાતા મહાન દિવ્ય રૂપ ધરીને રહ્યા હતા તે મુખે વર્ણવી શકાતું નથી તે સમયે ત્યાં નજીકમાં હતા તેમને ચતુર્મુખ ચતુર્ભુજ અને ચતુષ્પાદ આવા ધર્મના દર્શન પણ થયા તેમને સિર ઉપર જડાવ મુગટ પહેર્યો હતો અને કાન ઉપર મકરાકૃતિ કુંડળ પહેર્યા હતા બીજા પણ સોનાના ભારે ભારે આભૂષણ પહેર્યા હતા તે ખૂબ જ ચમકતા હતા સાથેના પાર્ષદો પણ ચતુર્ભુજ હતા અને તેમના મસ્તકે પણ મોર મુગટ અને કાનોમાં નંગ જડીત કુંડળ હતા તેની શોભાનો કોઈ પાર ન હતો મહારાજ આવી રીતે વાવનું પુતકર્મ કરવા માટે બેઠા ત્યાં પૂજન ચાલુ છે એની અંદર આવી રીતના દિવ્ય દર્શન ત્યાંના બધાય ભક્તોને સંતોને થયા છે ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચી શ્રી હરિચંદ સાગરના તૃતીય પૂર્વમાં માંગરોળમાં આવેલી પુરાતની વાવનો જીર્ણોદ્ધાર કરી પુતકર્મ કર્યું એના મેં અઢારમો તરંગ સમાપ્ત થયો શ્રી ગણશ્યામ મહારાજ